અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો. નમસ્તે મિત્રો, ડેરી એન્ડ 25 કિચન જીકે એન્ડ કરંટ અફેર ચેનલ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે દરરોજ જે મિત્રો આપણે કરંટ અફેર જોઈએ છે એ ચેનલમાં મિત્રો આપણે કેટલાક સમયથી મિત્રો જે ટાટ એક્ઝામ જે મિત્રો ગુજરાતની અંદર 27 જાન્યુઆરી 2001 રોજ મિત્રો લેવાની છે અને એમાં જે મિત્રો પેપર 1 આવે છે, તો મિત્રો એ પેપર 1ની અંદર એ મિત્રો જે સાયકોલોજી એટલે જે મિત્રો મનોવિજ્ઞાન પૂછાય છે મિત્રો 40 માર્કનું પૂછાય છે અને એની અંદર 40 માર્ક્સના પ્રશ્નો માત્ર મિત્રો આપણે છેલ્લા કેટલાક સમય મિત્રો જે વિડીયો મૂકીએ છીએ એ વિડીયો મિત્રો આજે 19મો દિવસ એટલે કે આજે 19મો વિડીયો છે. તો મિત્રો એ પહેલાં મિત્રો હું તમને થોડી વાત કરું કે મિત્રો જો તમે મિત્રો હજુ સુધી મારી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જો મિત્રો બેલ આઇકન આપ્યું છે એ બેલ આઇકન દબાવો કે જેથી કરીને મિત્રો તમને નોટિફિકેશન મળે, કારણ કે જેવો મિત્રો હું તો વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન રૂપો મળી જાય અને તમને એ ટાટમાં મિત્રો ઉપયોગી થાય. તો જોઈએ મિત્રો આજે પહેલો પ્રશ્ન, થોર્નડાઇકના શીખવાના સિદ્ધાંતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપે છે, નંબર 1 થોર્નડાઇકનો સંબંધવાદ, નંબર 2 પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, નંબર 3 ઉદ્દીપક પ્રતિક્રિયા સિદ્ધાંત, નંબર 4 અનુકૂલિત અનુક્રિયા સિદ્ધાંત. તો મિત્રો થોર્નડાઇકના જે શીખવાના સિદ્ધાંત છે તો એ સિદ્ધાંતને બીજા અનુકૂલિત અનુક્રિયા સિદ્ધાંત ના નામથી ઓળખવામાં આવે છે, એટલે જે ચોથો ઓપ્શન છે આપણો એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો બીજો પ્રશ્ન, થોર્નડાઇકે કયો નિયમ આપ્યો નથી? તો એના ઓપ્શન છે, નંબર 1 તૈયારીનો નિયમ, નંબર 2 વ્યવહારનો નિયમ, નંબર 3 અભ્યાસનો નિયમ, નંબર 4 અસરનો નિયમ. તો મિત્રો થોર્નડાઇકે મિત્રો જે નિયમ આપ્યા છે એમાં તૈયારનો નિયમ એમને આપ્યો છે, અભ્યાસનો નિયમ પણ આપ્યો છે અને અસરનો નિયમ પણ એમને આપ્યો છે, પરંતુ જે વ્યવહારનો નિયમ છે એ થોર્નડાઇકે આપ્યો નથી, એટલે જે વ્યવહારનો નિયમ છે એ થોર્નડાઇકે આપ્યો નથી, એટલે જે આપણો બીજો ઓપ્શન છે વ્યવહારનો નિયમ એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો ત્રીજો પ્રશ્ન, થોર્નડાઇકના અસરના નિયમ માટે કયું વિધાન એટલે કયું કથન સાચું છે? તો એના ઓપ્શન આપે છે, નંબર 1 આ ભૂલો ઓછી કરવામાં ઉપયોગી છે, નંબર 2 આ મૌખિક અભ્યાસમાં ઉપયોગી છે, આ અપરાધી બાળકો માટે ઉપયોગી છે, નંબર 4 આ ટેવોનો નિર્માણ માટે ઉપયોગી છે. તો થોર્નડાઇકના અસરના નિયમ માટે જે સાચું કથન છે એ મિત્રો આ અપરાધી બાળકો માટે ઉપયોગી છે એ વિધાન સાચું છે, એટલે કે જે ત્રીજો ઓપ્શન છે એ આપણો પ્રશ્નનો સાચો જવાબ છે. આગળ જોઈએ ચોથો પ્રશ્ન, થોર્નડાઇકના તત્પરતાના નિયમ સાથે નીચેની કઈ બાબત જોડાયેલ નથી? તો એના ઓપ્શન આપ્યા છે, નંબર 1 માનસિક તૈયારીનો નિયમ, નંબર 2 અભિપ્રેરણાનો નિયમ, નંબર 3 સંતુષ્ટિ અને કષ્ટનો નિયમ, નંબર 4 ઉપરમાંથી એક પણ નહીં. તો મિત્રો થોર્નડાઇકના તત્પરતાના નિયમ સાથે જે જોડાયેલ બાબત ન હોય એવો સંતુષ્ટિ અને કષ્ટનો નિયમ એ એમની સાથે જોડાયેલો નથી, એ જે ત્રીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે. આગળ જુઓ પાંચમો પ્રશ્ન, થોર્નડાઇકના અધ્યયનનો નિયમ સૌથી વધુ ઉપયોગી શેમાં છે, કઈ બાબતમાં છે? તો એના ઓપ્શન આપ્યા છે, નંબર 1 શુદ્ધ ઉચ્ચારણના વિકાસ માટે, નંબર 2 રૂચિઓમાં વૃદ્ધિમક કરવામાં, નંબર 3 જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે, નંબર 4 બાળકોને પ્રેરણા આપવા માટે. તો મિત્રો થોર્નડાઇકના અધ્યયનનો નિયમ જો સૌથી વધુ ઉપયોગી હોય તો એ શુદ્ધ ઉચ્ચારણના વિકાસ માટે છે, એટલે કે જે પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે. શું કહે છે કે થોર્નડાઇકના અધ્યયનનો નિયમ સૌથી જો વધારે ઉપયોગી હોય તો એ શુદ્ધ ઉચ્ચારણના વિકાસ માટે છે, એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે શુદ્ધ ઉચ્ચારણના વિકાસ માટે એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયો સંવેગ નથી? તો એના ઓપ્શન આપ્યા છે, નંબર 1 બુદ્ધિ, નંબર 2 દયા, નંબર 3 પ્રેમ, નંબર 4 ઈર્ષ્યા. તો મિત્રો જે સંવેગો નથી એ બુદ્ધિ એ સંવેગ નથી, દયા ઈર્ષા અને પ્રેમ એક સંવેગ છે એક પ્રકારનો કે આપણે જેની અનુભૂતિ થાય, પણ બુદ્ધિ એ સંવેગ નથી, એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે. શું કહે છે સંવેગ કોણ નથી? તો બુદ્ધિ એ સંવેગ નથી, એટલે જે આપણો પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો સાતમો પ્રશ્ન, માનસિક અને સંવેગાત્મક રીતે અસ્થિર બાળકોના અધ્યયન માટે ઉપયોગી સિદ્ધાંત કયો છે? તો એના ઓપ્શન આપ્યા છે, નંબર 1 અનુકૂલિત અનુક્રિયા સિદ્ધાંત, નંબર 2
સંબંધવાદનો સિદ્ધાંત, નંબર 3 ક્રિયા પ્રસ્તુતાનો સિદ્ધાંત, નંબર 4 આંતરસૂજનો સિદ્ધાંત. તો મિત્રો, માનસિક અને સંવેગાત્મક રીતે અસ્થિર બાળકોના અધ્યયન માટે જે ઉપયોગી સિદ્ધાંત છે એ સારામાં સારો, જો એ સારે સારો ઉપયોગી હોય વધારે વધારે, તો અનુકૂલિત અનુક્રિયા સિદ્ધાંત છે એ વધારે ઉપયોગી છે. કે જે પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે. શું કહે છે? માનસિક અને સંવેગાત્મક રીતે અસ્થિર બાળકોના અધ્યયન માટે જો ઉપયોગી હોય સિદ્ધાંત હોય છે તો અનુકૂલિત અનુક્રિયા સિદ્ધાંત એ ઉપયોગી છે. એટલે કે જે પહેલો ઓપ્શન છે આપણો એ સાચો જવાબ છે. આગળ જુઓ, બીજો પ્રશ્ન, સોરી 8મો પ્રશ્ન. શિક્ષણમાં શૈક્ષણિક યંત્રો અને કમ્પ્યુટર સંચાલિત પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એના ઓપ્શન આપ્યા છે, નંબર 1 ક્રિયાપ્રસૂત અનુબંધનો સિદ્ધાંત, નંબર 2 સંબંધવાદનો સિદ્ધાંત, નંબર 3 અનુકૂલિત અનુક્રિયાનો સિદ્ધાંત, નંબર 4 આંતરસૂજનો સિદ્ધાંત. તો મિત્રો, શિક્ષણની અંદર શૈક્ષણિક યંત્રો અને કમ્પ્યુટર સંચાલિત પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો સિદ્ધાંત કોણે આપ્યો હોય? તો શું કહે છે? એ કોણે આપ્યો છે સિદ્ધાંત? કોણે આપ્યો? તો જે ક્રિયા પ્રસૂત અનુબંધનો સિદ્ધાંત છે એ આપ્યો. શું કહે છે? કે શિક્ષણમાં શૈક્ષણિક યંત્રો અને કમ્પ્યુટર સંચાલિત પદ્ધતિનો ઉપયોગ કરવાનો સિદ્ધાંત છે એ ક્રિયા પ્રસૂત અનુબંધનો સિદ્ધાંત છે. એટલે કે જે પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે. આગળ જુઓ, 9મો પ્રશ્ન. બાળકોમાં મુખ્યત્વે કયો સંવેગ જોવા મળે છે? તો એના ઓપ્શન આપે છે, નંબર 1 ભય, નંબર 2 ક્રોધ, નંબર 3 પ્રેમ, નંબર 4 ઉપરના બધા જ. તો મિત્રો, બાળકોમાં મુખ્યત્વે એ ઉપરના બધા જ સંવેગ જોવા મળે છે. એટલે કે ભય પણ બાળકમાં જોવા મળે, ક્રોધ પણ બાળકમાં જોવા મળે અને પ્રેમ પણ જોવા મળે. એટલે કે ઉપરના બધા જ એ આપણો સાચો જવાબ થશે. એટલે જે ચોથો ઓપ્શન છે, ઉપરના બધા જ એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો, 10મો પ્રશ્ન. સંવેગો કાર્યને શું આપે છે? તો એના ઓપ્શન આપે છે, નંબર 1 કુશળતા, નંબર 2 ક્રોધ, નંબર 3 ગતિ, નંબર 4 ઉપરના બધા જ. તો મિત્રો, સંવેગો કાર્યને એ ગતિ આપે છે. શું આપે છે? ગતિ. એટલે કે જે ત્રીજો ઓપ્શન છે, ગતિ, એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો, 11મો પ્રશ્ન. પુરુષોમાં સંવેગની તીવ્રતા બાબતે કઈ વિધાન સાચું છે, એટલે કે યથાર્થ છે? તો ઓપ્શન આપે છે, નંબર 1 સ્ત્રીઓ કરતાં વધારે હોય છે, નંબર 2 સ્ત્રીઓથી ઓછા હોય છે, નંબર 3 સ્ત્રી પુરુષ સમાન હોય છે, નંબર 4 ત્રણમાંથી એકે નહીં. તો પ્રશ્ન શું કહે છે? કે પુરુષોમાં સંવેગની તીવ્રતા બાબતે કયું વિધાન સાચું છે? તો મિત્રો, સ્ત્રીઓથી ઓછા સંવેગ પુરુષોની અંદર હોય છે, જે બીજો ઓપ્શન છે આપણો એ સાચો જવાબ છે. આગળ જુઓ, 12મો પ્રશ્ન. પ્રસન્નતાના સમયે હસવું શાનું ઉદાહરણ છે? તો ઓપ્શન આપ્યા છે, નંબર 1 સામાજિક પરિવર્તનનું, નંબર 2 આંતરિક પરિવર્તનનું, નંબર 3 માનસિક પરિવર્તનનું, નંબર 4 બાહ્ય પરિવર્તનનું. તો મિત્રો, પ્રસન્નતાના સમયે હસવું એ બાહ્ય પરિવર્તનનું ઉદાહરણ છે. એટલે કે આપણે બહારથી હસીએ છીએ, તો શું કહે છે? પ્રસન્નતાના સમયે આપણે બહારથી હસીએ છીએ, એટલે કે જે બાહ્ય પરિવર્તનનું ઉદાહરણ છે. આગળ જો મિત્રો, 13મો પ્રશ્ન. નીચેનામાંથી કયો અનિચ્છનીય સંવેગ છે? તો ઓપ્શન આપે છે, નંબર 1 ઈર્ષ્યા, નંબર 2 પ્રેમ, નંબર 3 આશ્ચર્ય, નંબર 4 આળસ. તો મિત્રો, અનિચ્છનીય જો સંવેગ હોય તો આળસ, આળસ એ અનિચ્છનીય સંવેગ છે. એટલે કે જે ચોથો ઓપ્શન છે, આળસ, એ સાચો જવાબ છે. હવે જો મિત્રો, 14મો પ્રશ્ન. સંવેગ શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે? તો એનો ઓપ્શન આપે છે, નંબર 1 ક્રોધ અને ભય, નંબર 2 સ્નેહ અને પ્રેમ, નંબર 3 ઉત્તેજના ભાવોમાં સંઘર્ષ, નંબર 4 આમાંથી એક પણ નહીં. તો મિત્રો, સંવેગ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે ઉત્તેજના ભાવોમાં સંઘર્ષ. એટલે કે જે ત્રીજો ઓપ્શન છે એ સાચો છે. શું કહે છે? સંવેગ શબ્દનો શાબ્દિક અર્થ થાય છે ઉત્તેજના ભાવોમાં સંઘર્ષ. એટલે કે જે આપણો ત્રીજો ઓપ્શન છે, ઉત્તેજના ભાવોમાં સંઘર્ષ, એ સાચો જવાબ છે. હવે જો મિત્રો, 15મો પ્રશ્ન. જૂથમાં બુદ્ધિમાપન સૌ પ્રથમ કયા દેશમાં મપાવવાનું શરૂ થયું હતું? તો એનો ઓપ્શન છે, નંબર 1 અમેરિકા, નંબર 2 ભારત, નંબર 3 ઇંગ્લેન્ડ, નંબર 4 ફ્રાન્સ. તો મિત્રો, જૂથની અંદર બુદ્ધિમાપન સૌ પ્રથમ જે શરૂ થયું હોય એવો દેશ હોય તો એ છે અમેરિકા. એટલે કે પહેલો ઓપ્શન છે સાચો જવાબ છે. શું કહે છે? કે જૂથની અંદર બુદ્ધિમાપન સૌ પ્રથમ જો શરૂ થયું હોય તો એ અમેરિકામાં છે. એટલે કે અમેરિકાની અંદર સૌ પ્રથમ જૂથની અંદર બુદ્ધિમાપન એ મપાવવાનું શરૂ થયું હતું. એટલે જે આપણો પહેલો ઓપ્શન છે અમેરિકા, એ સાચો જવાબ છે. હવે જો મિત્રો, 16મો પ્રશ્ન.
ક્રિયાત્મક પરીક્ષણ બેટરીના જનક કોણ હતા? શું કહે છે? ક્રિયાત્મક પરીક્ષણ બેટરીના જનક કોણ હતા? તો એનો ઓપ્શન આપે છે, નંબર એક ઓલેકમેન્ડર, સોરી ઓલેકઝેન્ડર, નંબર બે બિને, નંબર ત્રણ ટર્મન, નંબર ચાર સાયમન. તો મિત્રો, ક્રિયાત્મક પરીક્ષણ બેટરીના જનક હતા એ ઓલેકઝેન્ડર હતા. એટલે કે જે પહેલો ઓપ્શન છે ઓલેકઝેન્ડર, એ સાચો જવાબ છે. આગળ જુઓ મિત્રો, 17મો પ્રશ્ન, બિને સાયમન બુદ્ધિ પરીક્ષણને શું કહે છે? તો એનો ઓપ્શન આપે છે, નંબર એક ફન નિર્માણ પરીક્ષણ, નંબર બે પાસ્ટ લોક ટેસ્ટ, નંબર ત્રણ મિશ્ર વૈયક્તિક બુદ્ધિ પરીક્ષણ, નંબર ચાર ભૂલ ભૂલૈયા ટેસ્ટ. શું કહે છે? બિને સાયમન બુદ્ધિ પરીક્ષણને શું કહે છે? તો બિને સાયમન બુદ્ધિ પરીક્ષણને મિશ્ર વૈયક્તિક બુદ્ધિ પરીક્ષણ કહે છે. એટલે જે ત્રીજો ઓપ્શન છે, મિશ્ર વૈયક્તિક બુદ્ધિ પરીક્ષણ, એ આપણો સાચો જવાબ છે. આગળ જો મિત્રો, 18મો પ્રશ્ન, એવા લોકો જે ફક્ત સામાન્ય સરળ કાર્યો જ શીખી શકે છે તેની બુદ્ધિ લબ્ધિ કેટલી હોય છે? કેવા બાળકો? એવા બાળકો જે ફક્ત સામાન્ય કાર્યો જ શીખી શકે છે એમની બુદ્ધિ લબ્ધિ એટલે કેટલી હોય છે? તો એનો ઓપ્શન આપે છે, નંબર 50-70 સુધી, નંબર બીજો 70-90 સુધીની, નંબર ત્રીજો 9-10, ચોથો 110-130. તો મિત્રો, જે સામાન્ય કાર્યો શીખી શકે છે એવા જે બાળકો હોય છે અને એમની જે બુદ્ધિ લબ્ધિ હોય છે એ 50-70 સુધીની જ હોય છે. એટલે કે જે પહેલો ઓપ્શન છે આપણો સાચો જવાબ છે. આગળ જો મિત્રો, 19મો પ્રશ્ન, માનસિક રીતે વિકલાંગ બાળકના સંદર્ભમાં અસત્ય વિધાન કયું છે કે ખોટું વિધાન કયું છે? તો એનો ઓપ્શન આપે છે, નંબર એક તેમની શીખવાની ક્ષમતા ધીમી હોય છે, નંબર બે તેમનામાં મૌલિકતાનો અભાવ હોય છે, નંબર ત્રણ તેમનામાં મૂર્ત ચિંતનનો અભાવ હોય છે, નંબર ચાર તે સંવેગનાત્મક રીતે અસ્થિર હોય છે. તો મિત્રો, માનસિક રીતે વિકલાંગ જે બાળકો હોય છે અને એમના સંદર્ભમાં જો ખોટું વિધાન હોય તો તેમનામાં મૂર્ત ચિંતનતાનો અભાવ હોય છે, એ અસત્ય વિધાન છે. એટલે જે ખોટું છે, જે ત્રીજો ઓપ્શન છે, એ સાચો જવાબ છે. તો મિત્રો, તમને જો મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.